જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે દિવાળીના શુભ મુહૂર્તો તેની તારીખ અને સમય વિશે વાત કરીશું તો સૌથી પહેલા શરદ પૂર્ણિમા જે આસુ સુદ પૂનમ પણ કહેવાય છે તે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર વીસના શનિવારના રોજ છે તેમાં સવારે સાત સત્તાવનથી નવ અને બાવીસ સુધી શુભ ચોઘડ્યું છે ત્યાર પછી બપોરે બાર દસથી ચાર અને ચોવીસ સુધી ચલ લાભ અને અમૃતના ચોધડિયા છે ત્યાર પછી સાંજે પાંચ અને અને સુધી લાભના છે આને વ્રતની પણ કહી શકાય પણ કહે છે આમાં શુભ કાર્ય થઈ શકે છે ત્યાર પછી પુષ્પ નક્ષત્ર આસો વદ છઠ જે તારીખ સાત નવેમ્બર બે હજાર વીસ ના દિવસે છે અને વાર છે શનિવાર તેના મુહૂર્તો આ મુજબ છે સવારે અને સુધી અમૃતનું ચોઘડ્યું છે ત્યાર પછી સાંજે પાંચ ચુમાલીસ થી સાત અને એકવીસ સુધી લાભ ચોઘડ્યું છે આ દિવસે ચોપડા ખરીદવા સોનું ચાંદી ખરીદવા એ વગેરે માટે આ મુહૂર્તો ખાસ છે ત્યાર પછી ધનતેરસ છે આ સોવદ તેરસ તે તારીખ તેર નવેમ્બર બે હાજર વીસ ના રોજ શુક્રવારે છે આ દિવસના શુભ મુહૂર્ત બપોરે અગિયાર બપોરે બાર અગિયાર થી એક અને ચોત્રીસ સુધી ચલ લાભ અને અમૃતના ચોઘડિયા છે ત્યાર પછી સાંજે ચાર અને ઓગણીસ થી પાંચ અને બેતાલીસ સુધી લાભના ચોઘડિયા છે આ દિવસે ધનની પૂજા દાન પૂજા સાંજે છ વાગ્યા પછી ચૌદશ થાય છે આ દિવસે ધનની પૂજા યમદીપ દાન શ્રીયંત્રની પૂજા એ વગેરે કરી શકાય છે સાંજે છ વાગ્યા પછી ચૌદશ થાય છે ચૌદસ થતા હનુમાનજીની પૂજા તથા શિવરાત્રી ગણાશે ત્યાર પછી કાળી ચૌદસ આશો વદ ચૌદસ આશોવધ ચૌદ તારીખ તેર અને ચૌદ નવેમ્બર બે હજાર વીસ અને શનિવાર શુભ મુહૂર્ત નો સમય આ મુજબ છે સવારે આઠ ચાર થી નવ છવીસ સુધી શુભ ચોઘડ્યા ત્યાર પછી બપોરે બાર અગિયાર થી એક અને ચોત્રીસ સુધી ચલ છે આમાં હનુમાન પૂજા માટે શ્રેષ્ઠ છે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ યજ્ઞ કરી શકાય ત્યાર પછી બપોરે બે અને દસ વાગ્યા પછી દિવાળી શરૂ થાય છે દિવાળી એટલે એની તારીખ છે છે નવેમ્બર વાર શનિવાર તેના શુભ મુહૂર્ત અને ચોઘડિયા આ મુજબ છે બપોરે બે અને છપ્પન થી ચાર અને ઓગણીસ મૃત છે ત્યાર પછી સાંજે પાંચ એકતાલીસ થી નવ અને ઓગણીસ સુધી લાભ ચોઘડિયા છે ત્યાર પછી રાત્રે આઠ અને છપ્પન થી દસ અને ચોત્રીસ સુધી શુભ ચોઘડિયા છે આ સમય દરમિયાન તમે લક્ષ્મી પૂજા શારદા પૂજન ચોપડા પૂજન ગાદી બિછાવી એ વગેરે કામ કરી શકો છો ત્યાર પછી દિવાળી આસો વત્રીસ અમાસ જે છે તારીખ ચૌદ નવેમ્બર બે શનિવાર અને પંદર નવેમ્બર બે હજાર વીસ રવિવાર ચૌદ નવેમ્બરના શુભ ચોઘડિયાના સમય અને ચોઘડિયા આ મુજબ છે બપોરે બે થી ચાર અને ઓગણીસ સુધી અમૃત છપ્પન થી દસ અને ચોત્રીસ સુધી શુભ ચોઘડિયા છે આ શનિવારના દિવસે તમે લક્ષ્મી પૂજા શારદા પૂજા ચોપડા પૂજન ગાદી બિછાવી આ વગેરે શુભ કામ કરી શકો છો ત્યાર પછી રવિવારે પંદર પંદર નવેમ્બર બે હજાર વીસના દિવસે દિવાળીના શુભ ચોઘડિયા અને મુહૂર્ત આ મુજબ છે સવારે આઠ અને ચૌદથી અગિયાર સુધી ચલ અને લાભના ચોઘડિયા છે તારીખ પંદર અગિયાર બે અને રવિવારે દિવાળી અગિયાર વાગ્યા સુધી જ કહેવાશે ત્યાર પછી નૂતન વર્ષ એટલે કે કારતક સુદ એકમ તેની તારીખ છે સોળ નવેમ્બર બે હજાર વીસ અને સોમવાર એના શુભ મુહૂર્ત અને ચોઘડિયા આ મુજબ છે સવારે છ અને તેતાલીસ થી આઠ અને પાંચ સુધી અમૃત ચોઘડિયા છે ત્યાર પછી સવારે નવ અને છવ્વીસ થી દસ અને ઓગણપચાસ શુભ ચોઘડિયા છે ત્યાર પછી બપોરે એક અને ચોત્રીસ થી સાત અને એકતાલીસ સુધી ચલ લાભ અમૃત અને ચલ ચોઘડિયા છે આ દિવસે નૂતન વર્ષ છે આ દિવસના શુભ મુહૂર્ત અને જોગડિયા આ મુજબ છે સવારે છ અને પિસ્તાલીસ થી આઠ અને સાત સુધી શુભ ચોઘડિયા છે ત્યાર પછી સવારે દસ અને પચાસ થી બે અને છપ્પન સુધી ચલ લાભ અને અમૃતના ચોઘડિયા છે ત્યાર પછી બપોરે ચાર અને અઢાર થી આઠ અને છપ્પન સુધી શુભ અમૃત અને ચલના ચોઘડિયા છે આ દિવસને જ્ઞાન પંચમી અને પાંડવ પંચમી પણ કહેવાય છે આ દિવસે તમે ઉદઘાટન ચોપડા પૂજા વેપાર કાર્ય વેપાર કાર્ય મશીનરીની પૂજા આ વગેરેના શુભ કાર્ય કરી શકો છો તો મિત્રો આ હતા દિવાળીના શુભ મુહૂર્તો સવંત બે હજાર છોતેર સિત્તોતેર સન બે હજાર વીસના મિત્રો વિડીયો સારો લાગે તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ